साबरकांठा GMERS मेडिकल हॉस्पिटल नी आजे कांग्रेस प्रदेश प्रमुख अमित चावड़ाए ओचिंती मुलाकात लीधी हती अने सिविलना कर्मचारियों साथे पण वातचीत करी हती। साबरकांठा जिल्लाना मुख्य मथक हिम्मतनगर खाते कांग्रेस प्रदेश प्रमुख खेड ब्रह्मा धारासभ्य पूर्व धारासभ्य अने जिल्ला कांग्रेस प्रमुखे ओचिंती मुलाकात करीने सिविलनी परिस्थिति पर नजर करी हती। वाहनों अने 108 एम्बुलेंस लाइन में रहे छे तो सिविल में ऑक्सिजन नी पण कमी पण जोवा मळी छे तो अन्य जिल्लाना दर्दीओने अहीं दाखल न करवानी सरकारनी नीति पर पण आक्षेप कर्या हता तो ऑक्सिजन वधु पहोंचाड़वामां आवे तेवी पण मांगणी करी छे। तो मौतना आंकड़ानी माया झाड़ पर पण आक्षेप कर्या हता। तो आ उपरांत जूनी सिविलमां ऑक्सिजननी सगवड़ थाय तात्कालिक बेडनी व्यवस्था थाय ते दर्दीओने सारवार मळी रहे जेवा विविध मुद्दाओने लईने सरकार पर पण आक्षेप कर्या हता। आजे साबरकांठा जिल्लामां सिविल हॉस्पिटलनी मुलाकात लीधी छे, पेशेंटोने पण मळ्या छे, वहीवटी तंत्रने पण मळ्या छे, मेडिकल पैरामेडिकल स्टाफनी पण व्यथा सांभळी छे। सरकारनी निष्फळता, अनगढ़ वहीवट अने आगोतरु आयोजन नहीं होवाने कारणे हॉस्पिटल में व्यवस्थाओ है पण ऑक्सिजन सप्लाय नी घट होवाने कारणे वधारे दर्दीओ माटेना बेड उभा थई शकता नथी। आजे दुख साथे कहेवू पड़े कि आ संवेदनशील सरकारनी जाहेरातो करवामां आवे पण आज साबरकांठा जिल्लामां अरवल्ली जिल्लामांथी कोई पेशंट मुश्किल परिस्थितिमां गंभीर हालतमां सारवार लेवा आवे होय 108 એમ્બ્યુલન્સમાં આવ્યો હોય, રાતે 12 વાગ્યાનો આવ્યો હોય, તેમ છતાં તંત્ર દ્વારા એમ કહેવામાં આવે કે સાબરકાંઠા જિલ્લા સિવાયના પેશન્ટને એડમિટ નહીં કરીએ। આ સરકારનો વહીવટ છે, આ સંવેદનશીલતા છે। ઇન્જેક્શન માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં જેટલા લોકો અહીંયા સારવાર લઈ રહ્યા છે એ લોકોને રેમડેસિવિર ઇન્જેક્શન નથી મળતું, દર ભટકવું પડે છે, કાળા બજારીમાંથી લાવવું પડે છે અને કેટલાય લોકો ઇન્જેક્શનના અભાવે જીવ પણ ગુમાવ્યાની રજૂઆતો મળી છે। સાથે સાથે હોસ્પિટલમાં જે વ્યવસ્થા હોવી જોઈએ, પારદર્શકતા હોવી જોઈએ કે કોઈ પણ પેશન્ટ આવે તો એને ખબર પડે કે મારા માટે બેડ ઉપલબ્ધ છે કે કેમ, પણ એવી કોઈ વ્યવસ્થા જોવા ના મળી। અહીંયા રજૂઆત મળી કે ગઈકાલે રાત્રે લગભગ 30 જેટલી એમ્બ્યુલન્સને અહીંયા એડમિટ કરવામાં પેશન્ટને ના આવ્યા અને એને કહેવામાં આવ્યું કે અહીંયા વ્યવસ્થા નથી, તમે બીજે કોઈ પણ જગ્યાએ જઈ અને સારવાર લો। આ એક હિંમતનગર જેવા શહેરમાં આવેલી હોસ્પિટલની હાલત છે તો તમે સમજી શકો છો કે ગ્રામ્ય વિસ્તારમાં શું હાલત હશે। સરકાર સદંતર આયોજન કરવામાં નિષ્ફળ રહી છે, બધી વાતો આયોજન કાગળ પરનું છે। આજે પણ સમગ્ર ગુજરાતની જે સ્થિતિ છે એ જ સ્થિતિ સાબરકાંઠા જિલ્લાની છે। નથી હોસ્પિટલમાં બેડ મળી રહ્યો, નથી ઇન્જેક્શન મળી રહ્યા, નથી ઓક્સિજનનો સપ્લાય મળતો કે નથી વેન્ટિલેટરની વ્યવસ્થા। અત્યારે ત્યાં જે માહિતી મળી છે મુજબ 400 બેડની હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી, અત્યારે બેડ ઘટાડીને લગભગ 350 જેટલા કરવામાં આવ્યા છે। હજુ પણ એ બિલ્ડિંગમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતનું છે એ જોતા 400 કરતાં પણ બેડ વધારી શકાય એમ છે, પણ ત્યાંના ડૉક્ટર્સની જે રજૂઆત હતી, માહિતી એમના પાસેથી મેળવી એના આધારે કહું તો ઓક્સિજનનો પૂરતો સપ્લાય નહીં હોવાને કારણે બેડો ઘટાડવામાં આવ્યા છે। એમની પાસે પોતાનો જે ઓક્સિજન પ્લાન્ટ છે એની કેપેસિટી 10 ટનની છે અને રિક્વાયરમેન્ટ આજની તારીખે 15 ટન કરતાં વધારેની છે, એટલે પૂરતી ઓક્સિજન સપ્લાય નહીં હોવાને કારણે બેડો ઘટાડવામાં આવી રહ્યા છે, પેશન્ટોને દાખલ કરવામાં નથી આવી રહ્યા અને અનેક પેશન્ટોની એ પણ ફરિયાદ મળી છે કે ઓક્સિજન સપ્લાય ઓછો હોવાને કારણે અનેક વખત ક્રિટિકલ સંજોગોમાં પેશન્ટને જે પ્રેશરથી ઓક્સિજન મળવો જોઈએ એમાં પણ ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે છે। એટલે સરકાર પાસે અમારી સ્પષ્ટ વિનંતી છે કે આ હોસ્પિટલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બાકીની વ્યવસ્થા છે, ત્યાંના ડૉક્ટર્સની તૈયારી છે, તો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા વહીવટી તંત્રને સરકાર કરે તો અહીંયા જે પેશન્ટો સારવાર વગર મરી રહ્યા છે, સારવાર વગર રજડી રહ્યા છે, લોકોને દર ભટકવું પડે છે, એમાંથી મુક્તિ મળે ને આપણે લોકોનો જીવ બચાવી શકીએ। સરકાર પાસે અમારી માગણી છે
કે અત્યારે જે તમે બીજા જિલ્લાના દર્દીઓને નહીં દાખલ કરવાની જે નીતિ અપનાવો છે બિલકુલ ખોટી છે. આ ગુજરાતનો કોઈ પણ રહીશ હોય એ સરકારને ટેક્સ પે કરે છે, એના મતથી તમે સત્તા પર બેઠેલા છો, એને ક્રિટિકલ સંજોગોમાં તમે સારવારથી વંચિત રાખી શકો નહીં. એના માટેના તાત્કાલિક કડક આદેશો થાય, ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા થાય. અહીં હિંમતનગર ખાતે જૂની સિવિલ હોસ્પિટલ છે, ત્યાં તમામ જાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે, પણ એકમાત્ર ઓક્સિજનની વ્યવસ્થાના અભાવે એ હોસ્પિટલ કાર્યરત નથી થતી. ત્યારે સરકાર પાસે અમારી એ પણ માગણી છે કે તાત્કાલિક જૂની સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે ઓક્સિજન અને બાકીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાફની વ્યવસ્થા કરી અને 200 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવે. કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વધ્યું છે, કોરોના ખૂબ પ્રસરી ચૂક્યો છે, લોકો મરી રહ્યા છે, ખાનગી હોસ્પિટલમાં લૂંટ ચલાવવામાં આવે છે. એવા સંજોગોમાં અહીંયા જૂની સિવિલ હોસ્પિટલમાં પણ નવી સુવિધા ઊભી કરીને તાત્કાલિક કાર્યરત કરવામાં આવે. જે પેશન્ટો હોમ ક્વોરન્ટાઇન થઈને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે અને રેમડેસિવિર ઇન્જેક્શન કે બીજા દવાઓ નથી મળતી, એ પૂરી પાડવાની પણ તાત્કાલિક જોગવાઈ કરવામાં આવે એવી સરકાર પાસે અમારી માંગણી છે. હિતેશ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.